नमस्कार समाचार बुलेटिन में आपनो स्वागत छे। केन्द्र सरकार ना कर्मचारीओ माटे पगार तथा भत्था में वधारो करती दरखास्त ने मोदी सरकारे मंजूरी आपी देता नाना मोटा सौ कर्मचारीओ में 10 वर्ष बाद पगार वधारानो लाभ मळवानो आनंद छवाई गयो छे। पगार वधारानो अमल 1 जानुआरी 2016 थी अमल में आवशे। 7मा पगार पंच द्वारा सरकार ने अहेवाल सुप्रत थया बाद तेनी भलामणनो अभ्यास करवानुं काम वरिष्ठ सचिवनी बनेली समितिने सौंपायुं हतुं, जेमणे तेमनुं अध्ययन समाप्त करी अंतिम भलामण सरकारने सौंपी देता प्रधानमंत्री मोदीना वडपण हेठळ मळेली केबिनेट द्वारा तेने मंजूरी प्रदान कराई हती। वर्तमान तथा निवृत्त एम बन्ने प्रकारना 1 करोड़ कर्मचारीओने फायदो थवानो छे। नाणामंत्री अरुण जेटलीए पगार वधारानी शुभेच्छा कर्मचारीओने ट्वीट वडे पाठवी छे। केबिनेट सचिवथी माडी पटावाळा, सफाई कर्मचारी के मजूर जेवा पदनी लांबी हरमाळा वच्चे कोने केटलो वधारो खरेखर हाथ लागशे तेनी विगतो जाहेर थवानी राह जोवाई रही छे। संसदना बन्ने गृहमां चोमासु सत्रनी बैठक 18 जुलाई थी 12 ऑगस्ट 2016 दरमियान योजवानी भलामण मोदी सरकार द्वारा राष्ट्रपतिने करवामां आवी छे। संसदीय कार्यमंत्री वेंकैया नायडूए जणाव्यु हतु के 20 दिवसना चोमासु सत्रमां 25 जेटला महत्वना खरडा पसार करावा सरकार तैयारी करी रही छे, जेमां जीएसटी जेवो लांबा समयथी राज्यसभामां पेन्डिंग पड़ेलो खरडो पण सामिल छे। अरबी समुद्रमांथी दक्षिण गुजरात अने सौराष्ट्रमां दाखल थयेला काळाडिमांग वरसादी वादळो जेम जेम आगळ वधता जाय तेम धरती उपर काचू सोनू वरसतू जाय छे। अमरेली जिल्लाना गीर विस्तारना खांभाधारी अने अन्य विस्तारोमां मुशळधार वरसाद पड़वाथी लोकोने गरमीथी राहत मळी हती। धोधमार वरसाद वरसवाने कारणे जंगलमां रहेता प्राणीओए पण राहतनो श्वास लीधो छे, तो जंगलमां वसवाट करता मालधारी समाजनामां पण खुशीनी लहેરો છવાઈ ગઈ હતી। જંગલના અંતરિયાળ વિસ્તારમાં ગરમીમાં ત્રાહિમામ પોકારી ગયેલા સાવજ સહિતના અન્ય પ્રાણીઓ જે અત્યાર સુધી પાણી વગર ટળવળતા હતા તેમને પાણી પ્રાપ્ત થયું છે। સમગ્ર જંગલ વિસ્તારમાં હરિયાળી છવાતા આહલાદક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગાંધીનગરમાં રૂપિયા 4.70 કરોડના ખર્ચે બંધાયેલ નશાબંધી ભવનનું લોકાર્પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે યોજાઈ ગયું। લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ સમગ્ર સંકુલની મુલાકાત લીધી હતી અને તમામ અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ તેમજ અધિકારીઓનું માર્ગદર્શન કર્યું હતું। આ પ્રસંગે રાજ્યના ગૃહમંત્રી રજનીભાઈ પટેલ, અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટી સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા ખાતે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના સભ્ય રાજુભાઈ પરમાર દ્વારા દલિત સમાજ તરફથી જિલ્લા તંત્રને આપવામાં આવેલી અત્યાચારની ફરિયાદોની સુનાવણી યોજાઈ ગઈ, જેમાં નોરતોલ, બેચર, નંદાલી, ઇબ્રામપુરા તથા નંદાલી ગામના અરજદારો હાજર રહ્યા હતા। બંધારણ દ્વારા બક્ષવામાં આવેલા અધિકાર દલિતોને સાચા અર્થમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવાની તાકીદ આ બેઠકમાં રાજુભાઈ પરમારે કરી હતી। અત્યાચાર ફરિયાદની સમીક્ષા સમયે મહેસાણા જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડા ખાસ હાજર હતા। ભાજપમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી। અંબાજી મંદિરમાં ટ્રસ્ટ દ્વારા તેમનું કુમકુમ તિલક અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપા પ્રમુખે ત્યારબાદ નિજ મંદિરમાં પૂજા અર્ચના કરી મંગળા આરતીનો લાભ લીધો હતો। કોઈપણ રાજકીય નિવેદન આપવાને બદલે તેમણે ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી પ્રાર્થના કરી હતી। અંબા માતાના સાનિધ્યમાં પૂજા અર્ચના વચ્ચે સમય ગાળવો પસંદ કરી તેમણે રાજકીય બાબતથી અલિપ્ત રહેવું પસંદ કર્યું હતું। આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ગુજરાતનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે। આગામી 9મી અને 10મી જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવવાના હતા। આ સાથે તેઓ સોમનાથ પણ જવાના હતા, પરંતુ આ કાર્યક્રમ અચાનક રદ કરાયો છે। આમ આદમી પાર્ટીના ડોક્ટર કનુ કલસરિયા અને પ્રભારી ગુલાબસિંહ રાજપૂત દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી। દર્શક મિત્રો, આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।